અઠવાડિયામાં 2 કે 3 વાર કોઈપણ ભાજી ખાઓ તો ક્યારેય હિમોગ્લોબિનની ઉણપ નહીં આવે। લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક સૌથી અગ્રણી ગણાય છે, તે સર્વગુણી અને સસ્તું શાક છે। પાલકમાં કેલ્શિયમ, સોડિયમ, ખનિજ તત્વ, ફાઇબર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં છે। નાના બાળકોથી લઈ મોટા માટે, ઇવન સગર્ભા સ્ત્રીઓ માટે પણ પાલક ઉત્તમ છે। તો ચાલો આજે માત્ર 30 મિનિટમાં તૈયાર થતી શિયાળામાં સવારે કે સાંજે બનાવી શકાય એવી એક થાળી બનાવીએ। તો અહીં મેં 250 ગ્રામ જેવી પાલક લીધી છે। પાલકને રનિંગ વોટરમાં ધોઈ સ્વચ્છ કરી લેવાની છે, જેથી ધૂળ માટી કચરો હોય તો એ નીકળી જાય। પાલકની ભાજી હવે તો બારે માસ મળે છે, પરંતુ શિયાળામાં પાલકની ભાજી વિશેષ પ્રમાણમાં વપરાય છે। શરીરમાંથી ચરબી ઘટાડવા માંગતા હોય તો લીલા પાંદડાવાળા શાકભાજીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે। એટલે જો તમારી થાળીમાં કોઈ પણ સ્વરૂપે પાલકની ભાજી હોય તો અવગણવાની ભૂલ ક્યારેય નહીં કરવાની, કારણ કે પાલકમાં ઘણા બધા ફાયદાકારક પોષક તત્વો છે। તો અહીં ભાજીને ધોઈ સ્વચ્છ કરી ઝીણી ઝીણી સમારી લીધી છે। તો પાલકની સાથે 13 થી 14 નંગ નાની બટેટી લીધી છે। અત્યારે માર્કેટમાં નવા બટેટા આવવાનું શરૂ થઈ ગયું છે, તો એનો જ ઉપયોગ કરીશું। અહીં છાલ ઉતારી બટેટાને પાણીમાં રાખી દીધા છે। અહીં છાલ સહિત પણ બટેટાનો ઉપયોગ કરી શકો છો। આજે આપણે પાલક બટેટીનું દેશી શાક બનાવીશું, એ પણ માટીના વાસણમાં। કહેવાય છે કે માટીના વાસણમાં રસોઈ કરવાથી પોષક તત્વો અને કુદરતી સ્વાદ જળવાઈ રહે છે અને સ્વાદમાં પણ ખૂબ જ મીઠું લાગે છે। તો માટીના વાસણને ધોઈ સ્વચ્છ કરી ગેસ ઉપર ગરમ કરી લીધું છે। ત્યારબાદ 4 ચમચી જેવું તેલ ઉમેરીશું। હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તરત જ જીરું ઉમેરવાનું છે। જીરું સરસ રીતના તતડી જાય એટલે તરત જ 5 ચમચી જેવી હિંગ ઉમેરી દઈશું। આ શાકમાં લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એટલે 12 થી 15 કળી લસણને મેં ફોલીને ઝીણા ઝીણા ટુકડામાં કાપી લીધી છે અને તેલમાં આપણે ઉમેરી દઈશું। પાલકનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો, એટલે જો લસણની ફ્લેવર થોડી વધારે હશે ને તો પાલકનું શાક ખાવાની ખૂબ જ મજા આવશે। તો લસણ સારી રીતના સતડાઈ જાય એટલે આપણે બટેટીને ઉમેરી દેવાની છે। આ બટેટીને ચડતા બિલકુલ વાર નહીં લાગે। અહીં આપણે નાની બટેટીનો ઉપયોગ કર્યો છે એટલે 10 મિનિટમાં બટેટી એકદમ સરસ રીતના ચડી જશે। હવે સાથે આપણે હળદર પાવડર પણ ઉમેરી દેવાનો છે। 5 ચમચી જેવો હળદર પાવડર ઉમેર્યો છે અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેશું એટલે બટેટા જલ્દી ચડી જાય। બધા જ શાકમાં બટેટા સૌથી પ્રખ્યાત અને બધા ઘરમાં સૌથી વધુ માનીતું શાક છે। તેનું કારણ એ છે કે દરેક શાક સાથે સરળતાથી ભળી જાય છે। કોઈ પણ શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે, કેળા કરતાં પણ વધારે છે। પોટેશિયમ શરીરના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે। બાફેલા અને બેક કરેલા બટેટા શરીર માટે ખૂબ સારા છે। હવે થોડું મિક્સ કરી આપણે 1/2 ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી બટેટાને ચડવા માટે રાખી દઈશું। અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, સાથે નીચે બટેટા બેસી ન જાય એ માટે ચમચાથી આપણે બટેટાની સાઈડ ચેન્જ કરતા રહેશું। જરૂર પડે તો પાણી થોડું ઉમેરતા રહેવું। તો ઢાંકણ ઢાંકી બટેટાને ચડવા દઈશું। હવે બટેટા ચડે છે ત્યાં સુધીમાં આપણે ભાત વઘારી લઈએ। તો મારી પાસે સવારના ભાત વધ્યા હતા તો એને હું વઘારી લઈશ। ભાત ઠંડા થઈ જાય એટલે તરત જ છૂટા પડી જાય છે, તો ભાતને મેં છૂટા કરી લીધા છે। તો હવે 1 પેનમાં 2 ચમચી જેવું તેલ ઉમેરીશું। અહીં વધારે તેલ ઉમેરવાની કોઈ જરૂર નથી। તો તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી રાઈ અને 5 ચમચી હિંગ મૂકવાની છે। બંને સરસ તતડી જાય એટલે 3 થી 4 આપણે લવિંગ ઉમેરી દઈશું। સાથે 1 મીડિયમ સાઈઝની ડુંગળીને મેં ઝીણા ટુકડામાં કટ કરી લીધી હતી તો એ પણ ઉમેરી દઈશું। આ ભાતમાં ડુંગળી ખૂબ જ સરસ લાગે છે, એટલે ડુંગળીને આપણે હલકી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે। સાથે મેં 2 થી 3 લીલા મરચાં અને 1/2 ઇંચ આદુને ઝીણું ઝીણું સમારી લીધું છે। અહીં તમારે જેટલી તીખાશ ખાવી હોય એ પ્રમાણે મરચાં ઉમેરવા। હવે બધું સારી રીતના સાતડી લેવાનું છે। ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે અહીં આપણે 2 ચપટી જેવી હળદર ઉમેરીશું। બહુ વધારે ઉમેરવાની નથી, માત્ર લાઇટ પીળો કલર આવે એટલી જ આપણે હળદર ઉમેરવાની છે, ને સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું। હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું। ડુંગળી થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાતડીશું। તો 1/2 મિનિટમાં ડુંગળી એકદમ સરસ રીતના બ્રાઉન થઈ ગઈ છે, તો હવે ભાત ઉમેરી દેવાના છે।
અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું. તો સાંજે કોઈપણ શાક સાથે વઘારેલા ભાત હોય ને તો મજા પડી જાય. આ ભાતમાં તેલ ખૂબ જ ઓછું જોઈએ છે, માત્ર ડુંગળી સતડા એટલું જ આપણે તેલ મૂકવાનું છે, વધારે તેલ મૂકવાની જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો ડુંગળી એકદમ આપણે બ્રાઉન સતડી હોવાથી ભાતમાં એકદમ સરસ રીતના દેખાય છે. આ બ્રાઉન ડુંગળીથી જ ભાતનો સ્વાદ એકદમ સરસ આવશે. તો બસ અહીં આપણા આ ભાત તૈયાર થઈ ગયા છે. તો કોથમરીથી ગાર્નિશ કરીશું. હવે આ ભાત થઈ ગયા છે તો સાઈડ પર રાખી આપણે બટેટા ચડી ગયા છે કે નહીં ચેક કરી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીં બટેટી એકદમ સરસ રીતના અંદર સુધી ચડી ગઈ છે, એકદમ રવો રવો થઈ ગઈ છે. તો આ શાકમાં બટેટી આખી પણ રહેવી જોઈએ અને અંદર સુધી ચડી પણ ગયેલી હોવી જોઈએ. તો બસ હવે અહીં બધા મસાલા કરી લઈએ. તો એક મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સમારી ઉમેરી દીધું છે, સાથે આદુંને પણ ઝીણું સમારી ઉમેરી દીધું છે, અડધો ઇંચ જેવું આદું લીધું છે. હવે બધા સૂકા મસાલા પણ ઉમેરી દઈશું. અહીં તમારે જેટલું તીખું ખાવું છે એ પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું છે. તો હું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી રહી છું, સાથે એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી રહી છું. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. બધા મસાલા તેલમાં સતળાઈ ગયા છે તો પાલકને પણ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પાલકમાંથી શું શું બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પાલકમાં ભરપૂર આયર્ન અને ફાઇબર છે, એટલે તમે હજુ સુધી પાલક ના ખાતા હોય તો આજથી જ શરૂ કરી દેજો, કારણ કે એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને જેમને ડાયાબિટીસ છે, લોહીની ઉણપ છે, જેમને કબજિયાત રહેતી હોય, એમને ખાસ કરીને પાલકનો ઉપયોગ કરવો જ જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો પાલકને મિક્સ કરતા કરતા જ હાફ કૂક થઈ ગઈ છે. તો બસ હવે વધારે વાર લાગશે નહીં, માત્ર 5 મિનિટમાં પાલક ચડી જશે. તો થોડું પાણી ઉમેરી 5 મિનિટ માટે ચડવા દેશું, એટલે થોડો રસો થાય. આપણે બટેટા ઉમેર્યા છે એટલે બટેટા છે એ પાણી પી લેશે. તો ફરી અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરી ઢાંકી દઈશું. અહીં તમે જોઈ શકો છો પાલકનો કલર કેટલો સરસ ગ્રીન લાગી રહ્યો છે. તો 2-3 મિનિટ પછી ફરી ખોલીને જોઈશું તો પાલક એકદમ સરસ રીતના કૂક થઈ ગઈ છે. હવે વધારે કૂક કરવાની જરૂર નથી. આમ જ્યારે માટીના વાસણમાં તમે કોઈ પણ શાક કરો છો તે લાંબા ટાઈમ સુધી ગરમ રહેતું હોય છે, એટલે આમાંનામાં શાક રહેશે તો પણ પાલક એની મેળે ચડી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ શાક તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ શાક રોટલી, પરાઠા, ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો અત્યારે માર્કેટમાં પાલક તો મળે જ છે, તો તમે પણ આવી રીતે શાક બનાવીને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો કે તમને આ શાક કેવું લાગ્યું. તો અહીં શાકને બાઉલમાં પીરસી લીધું છે, સાથે ભાત, રોટલી અને સલાડ સાથે છાશ પણ પીરસીશું. તો આ થાળી તમે શિયાળામાં ગમે ત્યારે સવારે કે સાંજે બનાવો તો 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો આ પાલકનું શાક તમે ક્યારેય ના બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો, અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો, સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.